હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો તમારા માટે અત્યારે જન્માષ્ટમીની ઓફર ચાલે છે. આપણી એપ્લિકેશન અત્યારે પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમે આપણી એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી શકો છો. આ ઓફર અંતર્ગત છે. એપ્લિકેશનનું જેટલું પણ કન્ટેન્ટ છે તમામ કોર્સની અંદર છે, તમામ સબ્જેક્ટની અંદર છે. અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. કરંટ અફેર્સથી માંડી જેટલા પણ સબ્જેક્ટ અત્યારે એપ્લિકેશનમાં અવેલેબલ છે, બધા જ સબ્જેક્ટ ઉપર છે તમને ડાયરેક્ટલી 50% ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ વેલિડ રહેશે 9 ઓગસ્ટ 2022 સુધી. શરૂ કરીએ હવે આજનો વિડીયો. 22 જુલાઈના કરંટ અફેર શરૂ કરતા પહેલા આપ સૌને રિક્વેસ્ટ છે, આપણી સ્ટાર એજ્યુકેશનની ઓફિશિયલ અપડેટ માટે આપણી જે આ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો. તમામ ઓફિશિયલ અપડેટ તમને સ્ટાર એજ્યુકેશનની આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. સૌથી પહેલા વિડીયો શરૂ કરતા પહેલા એક પ્રશ્ન તમને પૂછીશ, જેનો આન્સર આપશો મને કોમેન્ટમાં. માત્ર આન્સર લખવાનો નથી, તમારે જેટલું પણ આ ટોપિકમાંથી યાદ આવે જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને અભ્યાસ કરાવેલું છે એટલું મૌખિક રીતે લખવાનો પ્રયાસ કરવાનો છે. 2-4 જણા મૌખિક રીતે લખે છે, બાકીના બધા માત્ર ખાલી આન્સર આપી દે છે. પણ આપ સૌ પણ આ વસ્તુ કરશો તો તમને આવનારા 20-25 દિવસ પછી ખબર પડશે કે આ ટોપિક તમને મગજમાં સેટ થઈ ગયો હશે. બરાબર, તો જેટલું પણ કન્ટેન્ટ તમે માત્ર વિડીયો જોવાનું કામ ના કરો, થોડું થોડું મગજમાં બેસાડવાનું પણ કામ કરો. બરાબર, એકદમ એકાગ્રતાથી જુઓ, શાંત એન્વાયરમેન્ટમાં વિડીયો જોશો તો તમને બધું મગજમાં બેસશે. બરાબર, અને એના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવે એમાંથી હું તમને એક ક્વેશ્ચન ભલે પૂછું છું આમાંથી, પણ તમારે એ ટોપિકના બધા જ જે એ વિડીયોના જેટલા પણ ટોપિક હું તમને અભ્યાસ કરાવું છું કરંટ અફેરના, એ બધા જ મગજમાં બેસાડતા જવાના છે. બરાબર, કોઈ પણ એક ટોપિક પૂછું એ પછી બીજા દિવસે જ્યારે પણ હું તમને એમાંથી ક્વેશ્ચન પૂછું ત્યારે જેટલું પણ હું પૂછું, બરાબર, એમાં એ ક્વેશ્ચનમાંથી મૌખિક રીતે તમને લખતા આવડવું જોઈએ. બરાબર, આવું તમે 1 મહિના સુધી કરશો એટલે તમને જોશો કે તમે કરંટ અફેરમાં તમે કેટલું કવરઅપ કરો છો. બરાબર, જીપીએસસી પરીક્ષાઓ પાસ કરવા માટે તમને તકલીફ નહીં પડે. જીપીએસસીમાં એપ્રોક્સિમેટલી 30 માર્કના તો કરંટ અફેર હોય જ છે. આ મારું એનાલિસિસ છે, છેલ્લા જેટલા પણ પેપર ગયા છે 30 માર્કના મિનિમમ કરંટ અફેર છે જીપીએસસીમાં પૂછે છે. બરાબર, અમુક તો સબ્જેક્ટને લગતા જે ક્વેશ્ચન હોય છે એ પણ કરંટ અફેરમાંથી કાઢી લેતા હોય છે. બરાબર, જેમ કે ઇકોનોમિક્સ છે તો એમાંથી અમુક છે કરંટ અફેરની સાથે રિલેટેડ ટોપિક પૂછી લેતા, અમુક યોજનાઓને લગતા ટોપિક હોય તો એ પણ એમાંથી પૂછી લેતા હોય છે. બરાબર, તો પ્રશ્ન એવો છે, જાહેર થયેલા હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો છે, આ રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વધુ ધરાવતો દેશ બની જશે? બરાબર, સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ હતો અને આ રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે? ચાલો શરૂ કરશું હવે આજના કરંટ અફેર 22 જુલાઈના. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ દક્ષિણ ભારતનો સૌથી પહેલો નેનો યુરિયા કારખાનું અથવા તો નેનો યુરિયા પ્લાન્ટ એની આધારશિલા કયા રાજ્યમાં રાખવામાં આવી છે? તો દક્ષિણ ભારતમાં સૌથી પહેલો આ નેનો યુરિયા પ્લાન્ટ છે અને આ કર્ણાટકમાં સ્થપાશે. ભારતનો સૌથી પહેલો પૂછે તો ગઈકાલે જ વાત કરી હતી, યાદ હોવું જોઈએ. ભારતનો સૌથી પહેલો ક્યાં છે? આપણા ગુજરાતમાં છે, ગાંધીનગરમાં કલ્લોલ ખાતે. બરાબર, અને દક્ષિણ ભારતનો સૌથી પહેલો પૂછે તો એ કર્ણાટકમાં સ્થપાશે. કર્ણાટકમાં કઈ જગ્યાએ સ્થપાશે? બેંગ્લોર ખાતે સ્થપાશે. અને આની આધારશિલા કોને રાખી? કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી છે, સ્વાસ્થ્ય મંત્રી પણ છે મનસુખભાઈ માંડવિયા, અને કર્ણાટકના મુખ્યમંત્રી છે બસવરાજ બોમ્માઈ, બંને એ આની આધારશિલા રાખી છે. બાકી ભારતનો સૌથી પહેલો પૂછે, બરાબર, નેનો યુરિયા પ્લાન્ટ તો એ ગુજરાતના ગાંધીનગરના કલ્લોલ ખાતે સ્થપાયેલું. આ નેનો યુરિયા લિક્વિડ ટેકનોલોજી વિકસિત કોને કરી છે? ઇફકોએ. ચલો, કોઈ મને ઇફકો વિશે જેટલું પણ યાદ આવે એટલું કોમેન્ટમાં જણાવશે. ઇફકો વિશે તમને જેટલું પણ ગઈકાલે જ વાત કરેલી છે ઇફકો વિશે, તો જેટલું યાદ આવે, જેમ કે પૂરું નામ છે, સ્થાપના ક્યારે થઈ, મુખ્ય મથક ક્યાં છે, જેટલું પણ યાદ આવે કોમેન્ટમાં લખો ફટાફટ. ચલો, વિડીયો પોઝ કરી અને કોમેન્ટમાં આન્સર આપતા રહેજો જે પ્રશ્ન પૂછું છું એનો. બરાબર, ચાલો આગળ વધશું. હાલમાં જ કઈ કંપનીએ વિશ્વનો સૌથી ઝડપી ગ્રાફિક્સ ડી રેમ ચિપ વિકસિત કરી છે? વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિક્સ ડી રેમ ચિપ છે અને DDR6 નામ આપેલું છે. DDR6, GDDR6 ગ્રાફિક્સ છે, GDDR6 રેમ. બરાબર, તો આ વિકસિત કરી છે સેમસંગ નામની કંપનીએ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ આ સેમસંગ નામની કંપનીએ છે વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિક્સ ડી રેમ ચિપ વિકસિત કરી છે. સ્પીડ આની છે 1.1 TB/s, 1.1 TB/s ની દરે છે
આ ગ્રાફિક ઇમેજ છે એને પ્રોસેસિંગ કરી શકે છે. બાકી સેમસંગ સાઉથ કોરિયાની કંપની છે, એલજી હ્યુન્ડાઈ પણ સાઉથ કોરિયાની કંપની છે. માત્ર જાણ માટે તમને અમુક જાણકારી આપું છું જેથી તમારું નોલેજ છે ઇન્ક્રીઝ થાય, બરાબર. ત્યાર પછી વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર, બરાબર. અહીંયા સૌથી ઝડપી ચિપની વાત આવી, સેમસંગ બનાવી છે, પણ સૌથી ઝડપી સુપર કમ્પ્યુટરની વાત થાય તો એમાં અમેરિકાની કંપની બનાવેલું છે, જેનું નામ છે ફ્રોન્ટિયર. અમેરિકાની એક કંપની બનાવેલું છે, બરાબર. અને આ સુપર કમ્પ્યુટરનું નામ શું છે? ફ્રોન્ટિયર છે, બરાબર. સુપર કમ્પ્યુટરનું નામ છે ફ્રોન્ટિયર, આ ખાસ યાદ રાખીશું. અને આ કોનું સ્થાન લઈ લીધું આને? જાપાનના ફુગાકોનું, બરાબર. આ ધ્યાન રાખજો, અત્યારે હવે તમારા મગજમાં જાપાનનું ફુગાકો સેટ થયેલું હોય વિશ્વના સૌથી ઝડપી સુપર કમ્પ્યુટરમાં, તો ત્યાં બદલી નાખજો, હવે કોણ છે? ફ્રોન્ટિયર છે. હાલમાં જ કયા ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાંથી તારા નિર્માણની ઇમેજ કેપ્ચર કરવામાં આવેલી છે? આ બહુ જ ચર્ચામાં રહેલું હતું, ન્યૂઝમાં આવેલું હતું. તો આ જે ઇમેજ કેપ્ચર કરી લીધી એ ટેલિસ્કોપનું નામ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એણે અંતરિક્ષમાંથી તારાના નિર્માણની ઇમેજ કેપ્ચર કરેલી હતી. અને આ જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એના માટે ત્રણ અંતરિક્ષ એજન્સી વચ્ચે કરાર થયેલા છે, નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયાની સ્પેસ એજન્સી. તો આ ત્રણ સ્પેસ એજન્સી વચ્ચે કરાર થયેલા છે, નાસા અમેરિકાની છે, યુરોપિયન સ્પેસ એજન્સી આખી યુરોપની છે અને કેનેડાની સ્પેસ એજન્સી. આ ત્રણેય વચ્ચે જેમ્સ વેબ ટેલિસ્કોપ માટે કરાર થયેલા છે. લોન્ચ ક્યારે થયું હતું જેમ્સ વેબ ટેલિસ્કોપ? તારીખ સાથે વાક્યમાં આપી દે, 21 ડિસેમ્બર 2021 ના રોજ છે આ જેમ્સ વેબ ટેલિસ્કોપ લોન્ચિંગ થયું હતું, બરાબર. ફ્રેન્ચ ગુયાના ખાતેથી એરિયન 5 નામના રોકેટની મદદથી આને લોન્ચ કરવામાં આવેલું હતું. અને બાકી આણે કયા ટેલિસ્કોપનું સ્થાન લીધેલું પૂછે તો હબલ સ્પેસ ટેલિસ્કોપનું સ્થાન લીધેલું હતું. હબલ સ્પેસ ટેલિસ્કોપ છે એ 1990 એનું નિર્માણ થયેલું હતું, આ પણ યાદ રાખીશું, બરાબર. અને બાકી વાત કરું તો વિશ્વનું સૌથી મોટું અને શક્તિશાળી ટેલિસ્કોપ હોય તો એ કયું છે? વિશ્વનું સૌથી મોટું અને શક્તિશાળી ટેલિસ્કોપ છે એ પણ અત્યારે છે જેમ્સ વેબ ટેલિસ્કોપ, આ પણ યાદ રાખીશું. ચાલો, હાલમાં જ કયા દેશે પોતાના દેશનું ચલણ બદલીને યુરો છે એને અપનાવ્યું છે? તો પોતાના દેશનું ચલણ બદલી અને યુરોને અપનાવનાર દેશ બન્યો છે ક્રોએશિયા. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ ક્રોએશિયાએ પોતાનું ચલણ બદલીને યુરો ચલણને અપનાવેલું છે. તો યુરો પહેલા કયું હતું ક્રોએશિયાનું ચલણ એ પણ યાદ રાખજો, પહેલા હતું કુના, હવે થઈ ગયું છે યુરો, બરાબર. તો ક્રોએશિયા છે એને કુના, પોતાનું જે ચલણ છે કુના હતું એ બદલીને હવે યુરોને અપનાવી લીધું છે. બાકી યુરોપીય સંઘની વાત કરું તો યુરોપીય સંઘની અંદર છે કુલ 27 દેશો છે, બરાબર. આ 27 દેશોમાંથી 19 દેશોનું ચલણ છે યુરો હતું, 19 દેશોનું ચલણ યુરો હતું, હવે 20મો દેશ બની ગયો છે યુરો અપનાવનાર ક્રોએશિયા. હવે કેટલા દેશોનું ચલણ છે યુરો છે એવું પૂછે તો યાદ રાખજો 20 દેશોનું ચલણ યુરો છે. બાકી યુરો ચલણની શરૂઆત છે 1999 થઈ હતી, આ પણ યાદ રાખવાનું. ઓકે, તો આટલી માહિતી આમાંથી અગત્યની છે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં તારંગા હિલ અંબાજી આબુ રોડની નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવેલી છે, આ રેલવે લાઇનની લંબાઈ કેટલી હશે? લંબાઈ 116.65 કિલોમીટર એક્ઝેક્ટ આંકડો છે, ગવર્મેન્ટ ઓફિશિયલ આંકડો છે. 116.65 કિલોમીટરની રેલવે લાઇનની લંબાઈ હશે. એ તારંગા હિલ અંબાજી આબુ રોડ વચ્ચે આ રેલવે લાઇન બનશે, બરાબર. તો કુલ 116 કિલોમીટરની લંબાઈ છે આની. ઓકે, તારંગા પર્વત છે એ ત્યાં અજિતનાથનું મંદિર આવેલું છે, જૈન ધર્મનું મંદિર છે અજિતનાથનું. અને અજિતનાથ છે જૈન ધર્મના બીજા તીર્થંકર હતા. તો આ રેલવે લાઇનથી છે ત્યાં જૈન ધર્મનું પર્યટન વધશે, જૈન ધર્મના આ સ્થળનું પર્યટન વધશે. અને આ પ્રશ્ન એમ પણ પૂછે કે આ કયા જિલ્લામાં આવેલું છે ગુજરાતના, તો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. તારંગા પર્વત ઉપર અજિતનાથનું જે મંદિર છે કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં. બાકી અંબાજી મંદિર વિશે પણ વાત કરી લઈએ, 51 શક્તિપીઠોમાંથી એક છે, બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે, બરાબર. તો આ આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના છે, આમાંથી કદાચ એકાદો ક્વેશ્ચન તમારા માટે આવી જાય. ચર્ચા કરી આજના ક્વિક ન્યૂઝની, ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં સ્કિલ ઇન્ડિયા મિશન ચર્ચામાં રહેલું શા માટે? તો કે 7 વર્ષ પૂરા કરી દીધા છે આને, અને આનું લોન્ચિંગ કયા વર્ષે થયેલું હતું પ્રશ્ન એવો છે, તો 2015 લોન્ચ થયેલું હતું. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ઇન ડેવલપિંગ કન્ટ્રી નામનો રિપોર્ટ છે કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે? તો આ
કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ઇન ડેવલપિંગ કન્ટ્રી આ રિપોર્ટ જાહેર કર્યો છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે યુએનડીપીએ. હાલમાં જ ભારતની સૌ પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિનનું નિર્માણ કરનાર સૌથી પહેલી ભારતની સ્ટાર્ટઅપ કંપનીનું નામ જણાવો. તો 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિનનું નિર્માણ કર્યું છે આ કંપનીએ. કંપનીનું નામ છે અગ્નિકુલ કોસ્મોસ. બરાબર, આ કંપનીની ખાસિયત એવી છે, આ 3D પ્રિન્ટરની ખાસિયત એવી છે કે એક જ અઠવાડિયાની અંદર, એક જ વીકમાં બે રોકેટ એન્જિન બનાવી શકે છે. કેટલા? બે. તો અગ્નિકુલ કોસ્મોસે આ પ્રકારના એક ટેકનોલોજી વિકસિત કરી છે, 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિનનું નિર્માણ કરશે. અને બાકી વાત કરું તો આઈઆઈટી મદ્રાસથી શરૂ થયેલી છે અગ્નિકુલ કોસ્મોસ. એના પછીનો, હાલમાં જ નાસાનું એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂરો કરનાર સૌ પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે? તેમનું નામ છે જાનવી ડોંગેતી. જાનવી ડોંગેતીએ હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સ્વભાગીતા યોજના શરૂ કરવામાં આવેલી છે? સ્વભાગીતા યોજના શરૂ કરી છે હાલમાં જ દિલ્હીની સરકારે. તો આન્સર આવશે દિલ્હી. હાલમાં જ કઈ કંપનીએ સ્વદેશી રીતે વિકસિત કરેલ લિથિયમ આયન સેલનું અનાવરણ કરેલું? તો લિથિયમ આયન સેલનું લોન્ચિંગ કરેલું હાલમાં જ ઓલા ઇલેક્ટ્રિક. તો આન્સર આવશે ઓલા ઇલેક્ટ્રિક. સ્વદેશી રીતે વિકસિત કરેલું છે એટલા માટે ચર્ચામાં રહેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં ચર્ચામાં રહેલ ઈવીબીએબી આ શું છે? ઈવીબીએબી છે, બરાબર, એનું પૂરું નામ થાય ઈ વિદ્યા ભારતી અને ઈ આરોગ્ય ભારતી. બરાબર, આના વચ્ચે ભારત માદાગાસ્કર વચ્ચે તરફ થયેલા છે, બરાબર, ટેલી એજ્યુકેશન માટે. તો વિડીયો આજનો અહીં સમાપ્ત કરશું 22મી જુલાઈનો. મળીએ આવતીકાલે 23મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ સુપ્રતિ. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.